આજે રીતે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ આવ્યો છે અને તેમાં જે આરોપો મુકાયા છે તે ઘાતક છે સ્કેલ ચેલેટરી એન્ડ સિસ્ટમેટિકલી ત્યાં જે રીતે બળાત્કાર હિંસા અને ક્રૂરતા આચરવામાં આવી હતી એ જ દર્શાવે છે કે ત્યાંના નાગરિકોને ડરાવવા ઈરાદાપૂર્વકની વ્યૂહરચના ઘડવામાં આવી હતી ઇન્ડિયન પોપ્યુલેશન દુનિયામાં મ્યાનમાર સરકારે એવું વાતાવરણ પૂરું પાડ્યું જેથી ભડકાઉ ભાષણમાં વૃદ્ધિ થાય માનવ અધિકારનું ઉલ્લંઘન થયું ભેદભાવ અને હિંસાને પ્રોત્સાહન અપાયું મિશનનું તારણ એ છે કે આ વિશે અપરાધિક તપાસ થવી જોઈએ સેનાના મોટા અધિકારી પર જનસંહાર માનવતા વિરુદ્ધનું કૃત્ય અને યુદ્ધ અપરાધનો કેસ ચાલવો જોઈએ મ્યાનમારની વાસ્તવિક હકીકત પર છેલ્લા એક વર્ષથી સ્વતંત્ર તપાસ કરી રહેલી કમિટીના રિપોર્ટમાં કરવામાં આવેલા આ કેટલાક આક્ષેપો હતા ઓગસ્ટ 2017 માં પોલીસ સ્ટેશન ઉપર ચરમ પંથીના ઘાતક હુમલા પછીની સૈન્યની કાર્યવાહી બાદ સાત લાખ થી વધારે રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશ ભાગી ગયા છે. યુએન ના તપાસ કરનારી કમિટીએ સેંકડો પીડિતોની મુલાકાત લીધી હતી અને સેટેલાઇટ ફોટોગ્રાફ્સનું સર્વેક્ષણ કર્યું હતું. ટીમે રોહિંગ્યા પર બળાત્કાર હિંસા અને હત્યાના પુરાવાઓ મળી આવ્યા. ઉપરાંત મળેલી જાણકારી મુજબ મ્યાનમાર સરકારે ખોટી હકીકતો ફેલાવી હતી. સ્વતંત્ર રીતે તપાસ કરનારી ટીમની તપાસને રોકવાનો પ્રયત્ન કર્યો અને પુરાવાઓનો નાશ પણ કર્યો ભૂતકાળમાં મ્યાનમાર સરકારે કહ્યું હતું કે તેનું ઓપરેશન ચરમપંથીઓને રોકવા માટે હતું એક સમયની લોકપ્રિય નેતા આંગ સાંગ સુચી પોતાના જ સૈન્યથી દેશના નાગરિકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે આ રિપોર્ટમાં ટોપના સેનાના જનરલ્સના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે મ્યાનમારની સરકારે અત્યાર સુધીમાં તેમની લશ્કરી કાર્યવાહી સામેની અસંખ્ય તપાસ ફગાવી દીધી છે જેના પર રોહિંગ્યા પર અત્યાચાર કરવાનો આરોપ છે જોકે હવે આ રિપોર્ટને બળ તરફ કરવો તેમના માટે મુશ્કેલ હશે